गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केमिस्ट्री में तमारुं स्वागत छे। छेल्ले आपणे भौतिक गुणधर्मोमां आवर्ती वलण, भौतिक गुणधर्मोमां आवर्ती वलण एटले के डाबी बाजुथी जमणी बाजु जईए ऊपरथी नीचे समूहमां ना भौतिक गुणधर्मो परमाणिक त्रिज्या एनी त्रिज्या એની પણ એન્થાલ્પી, વિદ્યુતઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વગેરેમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એ તેમનું આવર્તી વલણ છે। એમાંનો એક પોઈન્ટ એટલે કે પરમાણિક ત્રિજ્યામાં આવર્તીય વલણ આપણે જોઈએ। પરમાણિક ત્રિજ્યામાં જે પ્રકારનું આવર્તીય વલણ જોવા મળે છે એવું જ આવર્તીય વલણ આયનીય ત્રિજ્યામાં પણ જોવા મળે। डाबी बाजू थी जमणी बाजू तरफ जाइए, आवर्त में डाबी बाजू थी जमणी बाजू तरफ जाइए तेम तेम परमाणु त्रिज्या घटे छे, एज रीति आयनी त्रिज्या में पण घटाड़ो ज थाय छे। ऊपर थी नीचे तरफ समूह में आगळ वधीए तो परमाणु त्रिज्या वधे छे, तेम तेम आयनी त्रिज्या पण वधे छे। आ उपरांत आपणे परमाणु त्रिज्याना चार प्रकार पाड्या, सहसंयोजक त्रिज्या, धात्वीय त्रिज्या, त्रीजो प्रकार मांडुवास त्रिज्या और चौथो प्रकार अपने आयनीय त्रिज्या। तो सौ प्रथम अपने आयनीय त्रिज्या विषय समझीश। तत्व जयरे तटस्थ अवस्था में हो त्यारे प्रोटोन ने इलेक्ट्रॉन की संख्या एक सामन हो परमाणु क्रमांक व्याख्या तटस्थ परमाणु में रहे इलेक्ट्रॉन की संख्या ने परमाणु क्रमांक तरीके ओळखी शकाय। तो ज्यारे आवा तटस्थ परमाणुमां थी का तो इलेक्ट्रॉन दूर थाय अथवा एवो तटस्थ परमाणु इलेक्ट्रॉन मेळवे तो बे प्रकारना आयन उत्पन्न थई शके। जो तटस्थ परमाणु इलेक्ट्रॉन दूर करे तो धनायन उत्पन्न थाय, इलेक्ट्रॉन मेळवे तो ऋणायन उत्पन्न थाय। तो आ धनायन अने ऋणायननी આયનીય ત્રિજ્યા કેવી જોવા મળે એના માટેનો અગત્યનો પોઈન્ટ આપણે આયનીય ત્રિજ્યા તરીકે સમજવાનો છે। તો સૌપ્રથમ આપણે આયનીય ત્રિજ્યાની વ્યાખ્યા આપીએ તો આ પ્રમાણે આપી શકીએ। કેન્દ્રની આજુબાજુમાં વિખેરાયેલા ઇલેક્ટ્રોનીય વિદ્યુતીય વાદળના સીમા અને કેન્દ્ર વચ્ચેના અંતરને આયનીય ત્રિજ્યા કહેવાય। ફરીથી વ્યાખ્યા બોલું છું, કેન્દ્રની આજુબાજુ વિખેરાયેલા ઇલેક્ટ્રોન વાદળ ની સીમા અને કેન્દ્ર વચ્ચેના અંતરને આયનીય ત્રિજ્યા તરીકે ઓળખી શકીએ। એટલે કેન્દ્રની આજુબાજુ વિખેરાયેલા વિદ્યુતીય ઇલેક્ટ્રોન વાદળની સીમા અને કેન્દ્ર વચ્ચેના અંતરને આયનીય ત્રિજ્યા કહે છે। ખાસ આપણે ધનાયન અને ઋણાયનની ત્રિજ્યા સમજવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ વાત કરીએ ધનાયનની ત્રિજ્યા। કેટાયનની ત્રિજ્યા ધનાયન કેવી રીતે બને આપણે ખબર છે કે તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય इलेक्ट्रॉन दूर थाय जेथी करीने धनायन मळे। साथे साथे आपणे ऋणायनની त्रिज्या पण समजवा जोईए। ऋणायन एटले एनायन, આપણે એ પણ ખ્યાલ છે એની વ્યાખ્યા સમજીએ તો
तटस्थ परमाणु माथी सॉरी तटस्थ परमाणु में इलेक्ट्रॉन दाखल थाय जेथी करीने रोमायन मळे। दाखला तरीके तटस्थ परमाणु एम छे, आपणे मेटल नी वात करीशुं कारण के मोटा भागे इलेक्ट्रॉन होय छे सॉरी मोटा भागे जे धातु होय छे ए इलेक्ट्रॉन गुमावानी वृत्તિ ધરાવે છે। ખાસ સમજીએ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે કેન્દ્રીય આકર્ષણ વધે અને કેન્દ્રની અંદર પ્રોટોનની સંખ્યા વધારે થાય એટલે કેન્દ્રીય આકર્ષણ વધે જેથી આયનીય ત્રિજ્યા વધે। એના કરતા વિપરીત तटस्थ परमाणु में इलेक्ट्रॉन दाखल थाय जेथी इलेक्ट्रॉन नो केंद्रीय आकर्षण घटे जेथी आयनीय त्रिज्या वधे छे। એટલે જો કોઈ મેટલ એ જનક હોય, જનક એટલે કે મૂળ પરમાણુ હોય અને એમાંથી જો ધનાયન બનતો હોય લાજનિક, ઘણી વખત આ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય છે એટલા માટે જનકમાંથી જનિક એટલે કે આ મૂળ તટસ્થ પરમાણુ હતા અને એમાંથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બન્યો તો ધનાયન હંમેશા નાનો હોય છે કના કરતા તટસ્થ પરમાણુ કરતા। એના કરતા ઉલટું, ઉદાહરણ તરીકે હું x હેલોજન તરીકે લઉં અથવા x કે જે મોટા ભાગે અધાતુ તરીકે લઈ શકાય, જો હું એ જનક લઉં અને એમાંથી જો ઋણાયન બને તો એ ઋણાયનની ત્રિજ્યા હંમેશા જનક કરતા મોટી હોય છે। હવે એક સાદો ત્રિજ્યાનો ક્રમ પણ આપણે યાદ રાખી લઈએ કે એક ઇલેક્ટ્રોન દૂર થાય तो प्लस वन बने, बे इलेक्ट्रॉन दूर थाय तो प्लस टू, त्रण इलेक्ट्रॉन दूर थाय तो प्लस थ्री। जेम वधारे इलेक्ट्रॉन दूर थाय एम केंद्र प्रतिनो आकर्षण वधे अने एटला माटे एनी परमाणु त्रिज्या घटती जशे एटला माटे एम कही शकीए के सौथी मोटा मेटल एना करता मेटल प्लस वन नाना होय छे, एना करता मेटल प्लस टू नाना अने एना करता पण मेटल प्लस थ्री नाना होय छे। આનો મતલબ એમ કહી શકે કે વીજભાર વધે છે તો કદ નાનું બને છે અને એટલા માટે ધન આયનીઓ ત્રિજ્યા પ્રપોર્શનલ ટુ 1/1 વ્યસ્ત પ્રમાણ કોનો તો કે ધન વીજભારનો પ્રમાણ। એક બીજાના વ્યસ્ત પ્રમાણ પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 વીજભાર વધે છે અને વીજભાર વધે એમ આયનીય ત્રિજ્યા ઘટે છે। એના પછી આ બાજુ ચર્ચા કરીએ તો કે હેલોજન અથવા કોઈ અધાતુ પરમાણુ કે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો -1, બે ઇલેક્ટ્રોન ગુમાવે તો -2, ત્રણ ઇલેક્ટ્રોન સોરી એક ઇલેક્ટ્રોન મેળવે તો -1, બે ઇલેક્ટ્રોન મેળવે તો -2, ત્રણ ઇલેક્ટ્રોન મેળવે તો -3। આમાં પરમાણીય સોરી આયનીય ત્રિજ્યા વધતી જાય છે। એટલે અહીંયા તો અહીંયા કહી શકાય કે જેમ જેમ વીજભાર વધે છે એમ એમ તેનું કદ વધે છે એટલે ઋણ આયની ત્રિજ્યા પ્રપોર્શનલ ટુ ઋણ વીજભારનો પ્રમાણ। પણ ધારો કે જો કોઈ એક પરમાણુ એ બંને પ્રકારની વર્તણૂક દર્શાવતો એટલે કે ઇલેક્ટ્રોન મેળવી પણ શકતો અને ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકતો હોય તો પરમાણુ ત્રિજ્યા એના માટે બંનેનું કમ્બાઈન આ રીતે લખી શકીએ કે કોઈ પરમાણુનું પરમાણુ ત્રિજ્યા એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયનની ત્રિજ્યા અને એક ઇલેક્ટ્રોન મેળવે ઋણાયની ત્રિજ્યા। દાખલા તરીકે હું કોઈ પરમાણુ A તરીકે લઉં
तो एक इलेक्ट्रॉन गुमावे तो a प्लस वन अने एक इलेक्ट्रॉन जो मेळवे तो a माइनस वन तो आना माटे नो संबंध आपको तो आपने खबर छे के जनक माथी जनी धनायन होय तो नाना होय छे जनक माथी जनी ऋणायन होय तो मोटा होय छे तो आ रीते ने संबंध वडे दर्शाई सके आईने त्रिज्या विषयनी नोंध आपणे लखी ली आईने त्रिज्याना કેટલા ઉદાહરણ સમજીએ તો સોડિયમ જનક પરમાણુ જે છે એની પરમાણુ ત્રિજ્યા 186 પિકોમીટર પણ જ્યારે એમાંથી જનિક તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવે ને સોડિયમ પ્લસમાં રૂપાંતર પામે છે ત્યારે એ 95 પિકોમીટર એનો મતલબ કે જનક માંથી જ્યારે જનિક બને ત્યારે એની પરમાણુ ત્રિજ્યા માં ઘટાડો જોવો પડે છે આ પહેલું ઉદાહરણ જે આપણે ધનાયની ત્રિજ્યા માટેનું જોયું સેમ એ રીતે બીજું ઉદાહરણ ઋણાયન માટેની વાત કરીએ તો હેલોજન તત્વનો આપણે ફ્લોરિન તત્વ લઈએ ફ્લોરિનની પરમાણુ ત્રિજ્યા 64 પિકોમીટર પરંતુ જ્યારે એમાંથી એક ઇલેક્ટ્રોન મેળવીને ફ્લોરિન માઇનસ માં રૂપાંતરિત પામે છે ત્યારે 136 પિકોમીટર એની પરમાણુ ત્રિજ્યામાં વધારો જોવા મળે છે એટલે આ એના બંનેના ઉદાહરણ હવે વાત કરીએ આઈની ત્રિજ્યાનું આવર્તી વલણ આવર્તી વલણ તો કે એક જ લીટીમાં લખું તો લખી શકીએ કે આઈની ત્રિજ્યાનું આવર્તી વલણ પરમાણુ ત્રિજ્યા જેવું આનો અર્થ એમ થાય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા આયનીય ત્રિજ્યા ઘટે કારણ કે પરમાણુ ત્રિજ્યા પણ ઘટતી હતી એટલે એના જેવું જ વલણ છે સેમ એ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યા વધે પરમાણુ ત્રિજ્યા જેવું જ વલણ દર્શાવે છે આપણે એને લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ સૌ પ્રથમ આપણે એની વ્યાખ્યા સમજીએ આમ તો નામ એની વ્યાખ્યા છે સમ એટલે સરખા ઇલેક્ટ્રોન હોય એવા સ્પીસીસ સ્પીસીસ એટલે એ પરમાણુ પણ હોઈ શકે ને આયન પણ હોઈ શકે એટલે વ્યાખ્યા પ્રમાણે લખી શકીએ કે જે પરમાણુ અથવા આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા समान हुए तेवा परमाणु अने आयन ने सम इलेक्ट्रोनीय स्पीसीज कहे छे एन सिंपल नाम एवं गुण की व्याख्या उदाहरण तरीके ઉદાહરણ અહીંથી શરૂઆત કરો એટલે ખ્યાલ આવે દાખલા તરીકે ઉદાહરણ તરીકે એનું પરમાણુ ક્રમાંક 10 નિયમ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 10 ઇ દેખો સોડિયમની વાત કરું અને પ્લસ 1 પરમાણુ ક્રમાંક 11 પણ એક ઇલેક્ટ્રોન દૂર થયેલા છે એટલે એને આપણે 10 ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ Mg પ્લસ 2 પરમાણુ ક્રમાંક 12 12 માંથી બે ઇલેક્ટ્રોન જાય એમાં પણ 10 ઇલેક્ટ્રોન હજી આનાથી આગળ વધીએ તો એલ્યુમિનિયમ
प्लस थ्री परमाणु क्रमांक तेर, तेर मांथी त्रण इलेक्ट्रॉन दूर थाय एटले दस इलेक्ट्रॉन आ तरफ जाइए तो परमाणु क्रमांक नौ वर्ग एटले के फ्लोरीन माइनस वन एटले एक इलेक्ट्रॉन मेळवे नौ अने एक इलेक्ट्रॉन मेळवे छे एटले एमां पण दस इलेक्ट्रॉन छे। ऑक्सीजन माइनस टू परमाणु क्रमांक आठ बे इलेक्ट्रॉन मेळवे एटले दस इलेक्ट्रॉन। नाइट्रोजन माइनस थ्री परमाणु क्रमांक सात सात अने त्रण एटले एमां पण दस इलेक्ट्रॉन ज छे। तो आ बधा ज स्पीसीस तटस्थ परमाणु होय तो पण भले धनायन अथवा ऋणायन एटले के आयन होय पण एनी अंदर इलेक्ट्रॉननी संख्या एक समान होवाने कारणे विद्यार्थी मित्रों आने आपणे सम इलेक्ट्रॉनियस स्पीसीस तरीके दर्शाई सकते। आ होमवर्क नी अंदर आर्गोन ना सम इलेक्ट्रॉनियस स्पीसीस तमारे लखवाना छे। आर्गोन परमाणु क्रमांक 18 एना सम इलेक्ट्रॉनियस स्पीसीस तमारे जाते होमवर्क में दर्शावा छे। हवे त्यार पछी आपणे चर्चा करिए आवा सम इलेक्ट्रॉनियस स्पीसीस होय तो एनी आयनीय त्रिज्या त्रिज्या में केवो फेरफार। तो आपने ख्याल हे के साथ आपणे प्रोटोन की संख्या लखीए जेथी करीने ख्याल आवे के केवो फेरफार थाय। तो के अहींया प्रोटोन की संख्या 10 प्रोटोन, अहींया 11 प्रोटोन, अहींया 12 प्रोटोन, अहींया 13 प्रोटोन, अहींया वात करीए तो 9 प्रोटोन, 8 प्रोटोन अने 7 प्रोटोन आ रीते छे। 10 प्रोटोन 10 इलेक्ट्रॉन ने आकर्षे, 11 प्रोटोन 10 इलेक्ट्रॉन ने आकर्षे, 12 प्रोटोन 10 इलेक्ट्रॉन ने आकर्षे, 13 प्रोटोन 10 इलेक्ट्रॉन ने आकर्षे। विद्यार्थी मित्रों स्पष्ट छे के 10 प्रोटोन ने 10 इलेक्ट्रॉन ने आकर्षे एना करता 11 प्रोटोन 10 इलेक्ट्रॉन ने आकर्षे ए वधु आकर्षण थाय जेथी करीने आना करता आनी आयनीय त्रिज्या नानी होय छे। शा माटे नानी होय आपने ख्याल आवे के प्रोटोन ए 10 જ ઇલેક્ટ્રોન ને આકર્ષે છે। આ બધાની અંદર n બરાબર 2 છે બીજી કક્ષા આ બધા જ મે આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તના તત્વોને n બરાબર 2 ની ચર્ચા છે એટલે આવર્તથી દૂર નથી। ઇલેક્ટ્રોન 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન ને આકર્ષે એની પરમાણિક ત્રિજ્યામાં ઘટાડો થશે આયનીય ત્રિજ્યાના કરતા ઓછી આના કરતા ઓછી અને આના કરતા ઓછી કમ્પેરેટિવલી નિયોનની વધારે થશે। હવે નિયોન કરતા ફ્લોરિનની વાત કરીએ तो नियोन करता फ्लोरीन ની અંદર તમે જોઈ શકો કે 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન ને આકર્ષે એટલે એટલો આટલો બધો આકર્ષણ નહીં રહે એટલે અપાકર્ષણ જેવું થશે। કારણ કે શું તો કે જે ઇલેક્ટ્રોન હશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે અને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતો હોવાને કારણે નિયોન કરતા F -1 ની પરમાણિક ત્રિજ્યા એટલે આયનની ત્રિજ્યા વધારે હશે। ફ્લોરાઇડ આયન કરતા ઓક્સાઇડ આયનની परमाणिक आयनीय त्रिज्या વધારે છે। ઓક્સાઇડ આયન કરતા નાઇટ્રાઇડ આયનની પરમાણિક ત્રિજ્યા સોરી આયનીય ત્રિજ્યા વધુ હશે એટલે આ જે દર્શાવ્યું છે આયનીય ત્રિજ્યાનો ક્રમ પણ આપણે સાથે સાથે સમજી શકીએ તો આપણે આ લખી લઈએ। નેક્સ્ટ વન આયનીકરણ એન્થાલ્પી અંગ્રેજીમાં જેને આયોનાઇઝેશન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે। विद्यार्थी मित्रों एंथाल्पी ने एच वडे दर्शाव आज आई जे दर्शावे छे आई फॉर आयोनाइजेशन એટલે કે આયનીકરણ આયનીકરણ એન્થાલ્પી ને આયનીકરણ ઊર્જા તરીકે પણ ઓળખી શકીએ છીએ આયનીકરણ પોટેન્શિયલ તરીકે પણ ઓળખી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે આયનીકરણ એન્થાલ્પી ની વ્યાખ્યા સમજીએ તો વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ એક મોલ वायुरूप तटस्थ परमाणु माथी एक मोल इलेक्ट्रॉन दूर करवा माटे जरूरी ऊर्जा ने आयनीकरण एंथाल्पी आयनीकरण ऊर्जा आयनीकरण पोटेंशियल डेल्टा आई एच वन एक मोल
वायु तटस्थ परमाणु માંથી એક કોણ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વાત કરી છે આયનીકરણ આયનીકરણ આયનમાં રૂપાંતરિત કરવું ઇલેક્ટ્રોન દૂર કરીને આયનમાં રૂપાંતરિત કરવાની વાત છે એટલે 1 મોલ વાયુ તટસ્થ પરમાણુ માંથી 1 મોલ ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખી શકીએ ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવશે ઉદાહરણ લઈએ આપણે મોટા ભાગે ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત હોય ત્યારે આપણે મેટલ તરીકે લઈએ છીએ તો મેટલ સેમા તો કે ગેસિસ ફોર્મમાં એમાંથી મેટલ પ્લસ 1 પ્લસ ઇલેક્ટ્રોન 1 મોલ ઇલેક્ટ્રોન આપણે ખ્યાલ છે કે અહીંયા આગળ એક એક મોલ ઇલેક્ટ્રોન અહીં પણ એક જ છે કે 1 મોલ મેટલ અથવા 1 મોલ તટસ્થ પરમાણુ કેવા સ્વરૂપમાં છે તો વાયુ આ વાયુ અવસ્થામાંથી 1 મોલ વાયુ અવસ્થામાં રહેલા તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા જેને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા આર એચ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તરીકે પણ ઓળખી શકીએ તટસ્થ પરમાણુમાંથી એક જ ઇલેક્ટ્રોન દૂર થાય તો એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એક જ ઇલેક્ટ્રોન દૂર થયો છે એટલે લખી શકે અહીં તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો હોવાથી ડેલ્ટા આઈએચ ને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વિદ્યાર્થી મિત્રો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીને આ રીતે દર્શાવવામાં છે ડેલ્ટા આઈ એચ 1 1 એટલે ફર્સ્ટ પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કહે છે એટલે પ્રથમ આયનીકરણ પરંતુ જો આ મેટલ પ્લસ 1 હતું એટલે કે આ બરાબર એક એમ ગેસિસ ફોર્મમાં લખીને અને એમાંથી ફરી પાછો એક ઇલેક્ટ્રોન દૂર કરીએ પ્લસ 1 તો હતા નજીક એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે પ્લસ 2 બીજો ઇલેક્ટ્રોન દૂર થયો તો એનો મતલબ એમ કહી શકીએ કે આને આપણે ડેલ્ટા આર એચ 2 વડે દર્શાવી શકીએ જ્યાં ડેલ્ટા આર એચ 2 એ છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વિદ્યાર્થી મિત્રો બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલા માટે એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તો હવે વાત કરીએ આ બંનેની કમ્પેરિઝન કરવાની કોની કોની તો કે ડેલ્ટા એચ 1 અને ડેલ્ટા એચ 2 અહી મહત્વનો પોઈન્ટ ડેલ્ટા આર એચ 1 કરતા ડેલ્ટા આર એચ 2 ની કિંમત હંમેશા વધારે હોય શા માટે કારણ શું તો કે એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો હોય ને ત્યારે તટસ્થ પરમાણુ હોય અને તટસ્થ પરમાણુ હોય ને આના માટે શું હોય તો કે તટસ્થ પરમાણુ માંથી અને તટસ્થ પરમાણુ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજીએ કે ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઊર્જાની જરૂર પડે થોડીવાર પહેલા સમજાય પ્રમાણે કે એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ધનાયન ઉત્પન્ન થશે અને ધનાયનની ત્રિજ્યા નાની હતી કેમ તો કે ત્યાં ધનાયનમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે કે જ્યાં પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે હોય અને એટલા માટે પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો કેન્દ્રીય વીજભાર વધારે હોય અને કેન્દ્રીય વીજભાર વધારે હોય એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે હોય એવા આકર્ષિત ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડે એટલે લખું તમે લખી શકીએ કારણ કે ડેલ્ટા આઈ એચ 1 માં તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે જ્યારે ડેલ્ટા આઈ એચ 2 અને શબ્દશઃ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માં ધનાયન
માંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે કે જેમાં રણકારણ સમજી છે કે જેમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હોવાથી ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધારે હોય છે અને આવા વધારે આકર્ષણ દ્વારા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે. હજી અહીંયાથી આગળ લખવું તો પણ લખી શકીએ શું તો કે ડેલ્ટા આ એચ વન કરતા ડેલ્ટા આ એચ ટુ એના કરતા તો કે ડેલ્ટા આ એચ થ્રી તૃતીય એનિકલ એન્થાલ્પી એના કરતા ચતુર્થ એનિકલ એન્થાલ્પી એટલે પ્રથમ કરતા દ્વિતીય દ્વિતીય કરતા તૃતીય તૃતીય કરતા ચતુર્થ આયનિકલ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન પૂછાય કે આયનિકલ એન્થાલ્પી એટલે શું એનું આવર્તી વલણ સમજાવો તો સૌ પ્રથમ આપણને ખબર છે કે આયનિકલ એન્થાલ્પીની વ્યાખ્યા આપણે લખવી પડે. થોડી વાર પહેલા સમજી જાય પ્રમાણે એટલે હું સંપૂર્ણ વ્યાખ્યા ન કરતો પણ પોઈન્ટ સ્વરૂપે હું દર્શાવું છું. વ્યાખ્યા વ્યાખ્યા શું હતી? વાયુ સોરી એક મોલ વાયુ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. એટલે વ્યાખ્યા દર્શાવવી પડે ડેલ્ટા એચ વન તરીકે દર્શાવો. આવર્તી વલણ એટલે કે સમૂહમાં અને આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે એનું કારણ શું તો આપણે આમ કારણ સહિત લખીએ તો પહેલા પહેલા આવર્ત આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણીય ત્રિજ્યા આપણે ખબર છે કે પરમાણીય ત્રિજ્યા ઘટે છે જેથી ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધુ હોવાથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે. આ આપણે આવર્તમાં સમજીએ. વાત કરીએ સમૂહમાં કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણીય ત્રિજ્યા અથવા મુખ્ય કોન્ટમાં વધે છે જેથી ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો હોવાથી ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો પડે જેથી આયનીકરણ એન્થાલ્પી
घटे कारण के आने अंदर स्पष्ट है कि परमाणु त्रिज्या घटे एटलेकरण एन्थाल्पी वधे आना मतलब एम कही सकिए आ टूकू ने टच आप याद रखव हो तो आम याद रखी सकिए कि आयनीकरण एन्थाल्पी प्रोपोर्शनल टू वन अपॉन परमाणु त्रिज्या वधे आयनीकरण एन्थाल्पी घटे परमाणु त्रिज्या घटे आयनीकरण एन्थाल्पी वधे એટલે આવર્તની અંદર પરમાણિક ત્રિજ્યા ઘટે છે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે અહીંયા તો કે પરમાણિક ત્રિજ્યા વધે છે જેથી કરીને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ ઘટે છે આ ઉપરાંત અને આગળના ચેપ્ટરમાં પણ આપણે સમજી ગયા હતા કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા शील्डिंग असर स्क्रीनिंग असर पड़दा असर वधे छे जेथी आयनीकरण एन्थाल्पी घटे तो आ शील्डिंग असर સ્ક્રીનિંગ અસર પડદા અસર શું છે તો અહીંયા સમજીએ કે દાખલા તરીકે કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી જેમ જેમ આપણે ઇલેક્ટ્રોન આમ દૂર જતો જાય દાખલા તરીકે આપણે ખ્યાલ છે કે પરમાણિક ત્રિજ્યા માં પડાવ ગયું આ પરમાણિક ત્રિજ્યા વધતી જાય છે એ પોઈન્ટમાં આપણે સમજી જઈએ કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય એટલે દૂર કરવો સહેલો તો સ્ક્રીનિંગ અસર તો પડદા અસર એ શું કહેવાય તો કે જો ઇલેક્ટ્રોન અહીંયા હોય તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે એક પ્રકારનું આછાંતર એટલે કે પડદો આ પ્રોટોન છે આ ઇલેક્ટ્રોનને વધારે આકર્ષે કમ્પેરેટિવ આ ઇલેક્ટ્રોન એટલે જેમ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો જાય તેમ તો કે તેમ તેમ વચ્ચે સ્ક્રીનિંગ અસર વધે એટલે કે વચ્ચે પડદા વધતા જશે શિલ્ડિંગ અસર વધે અને શિલ્ડિંગ અસર એટલે સ્ક્રીનિંગ અસર અથવા પડદા અસર આપણે ટૂંકમાં યાદ રાખવા માટે પડદો દાખલા તરીકે એક મકાનની અંદર એકદમ હાવા છો એવો પડદો રાખેલો હોય તો એની આરપાર થોડુંક જોઈ શકાય પણ એની બાજુમાં બીજો એવો આછો એવો પડદો એની બાજુમાં ત્રીજો ચોથો એ પ્રમાણે પડદાઓ ગોઠવતા જઈએ એટલે કે સ્ક્રીનિંગ વધતી જશે તો જોવું ઓછું શક્ય બને એમ આ કેન્દ્રને આ ઇલેક્ટ્રોન કરતા ઇલેક્ટ્રોન પ્રત્યે ઓછું આકર્ષણ હોય घटे तो आ प्रश्न अगत्यना चार मुद्दाओ आपणे लखी लईए विद्यार्थी मित्रों जो आपणे परमाणु त्रिज्या अने आयनीकरण एन्थाल्पी विषयनो संबंध समजावानी वात આપણે સંબંધ તો દર્શાવી દીધો છે કે બંને પરસ્પર એકબીજાની વિરુદ્ધ છે છતાં પણ આયનીકરણ એન્થાલ્પીમાં કોઈક અલગ પ્રકારનો ફેરફાર થાય છે એના માટે બે અગત્યના ગુણધર્મો એટલે પહેલા તો આપણે સંબંધ આપી દઈએ કે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા આઈ એચ પ્રોપોર્શનલ ટુ 1 અપોન પરમાણુ ત્રિજ્યા વ્યસ્ત સંબંધ છે છતાં પણ આયનીકરણ એન્થાલ્પીમાં જે ફેરફાર થાય છે તો કે આ ઉપરાંત બે મહત્વના ગુણધર્મો આયનીકરણ એન્થાલ્પી ઉપર અસર કરે છે ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ અને બીજું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાર ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એનો મતલબ શું તો કે હમણાં આપણે સમજીએ સ્ક્રીનિંગ હશે
જેમ સ્ક્રીનિંગ અસર વધે એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે અને ઘટે એટલે એની એન્થાલ્પી નું મૂલ્ય વધે ઇલેક્ટ્રોનનું વચ્ચેનું ઉપાકર્ષણ એટલે શું તો કે કેન્દ્રથી અંતર દૂરના ઇલેક્ટ્રોન હોય તેમાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હશે પરંતુ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પ્રત્યેનું ઉપાકર્ષણ વધારે હશે એટલે કેન્દ્રથી દૂરના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોવાના કારણે શેલ્ડિંગ અસર અથવા પડદા અસર આમ તો આપણે એના કરતા પણ બીજા શબ્દોનો આપણે ઉલ્લેખ થોડી વાર પહેલા જ કર્યો હતો શેલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર આ ઉપરાંત પરીક્ષિત અસર અથવા પરિરક્ષિત આવૃત વગેરે તરીકે દર્શાવી શકે ત્યાર પછી આવર્તમાં શું થાય તો કે આવર્તમાં પડદા અસર અથવા સ્ક્રીનિંગ અસર કરતા ઇલેક્ટ્રોન વધે તેમ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે છે એક જ આવર્તમાં તો કે એક જ આવર્તની અંદર પડદા અસર ન હોય તો એની અંદર તો કે એની અંદર શેલ્ડિંગ અસર કરતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનો અપાકર્ષણમાં વધારો થાય છે આ કેટલાક અગત્યના પોઈન્ટ હતા જે આપણે લખી લઈએ ત્યારબાદ નાનો એવો પ્રશ્ન છે બોરોન કરતાં બેરિલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે કારણ આપણે સમજાવ તો બોરોન એનો પરમાણુ ક્રમાંક 5 છે બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે વિદ્યાર્થી મિત્રો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 અને બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2 2s2 અને ઇલેક્ટ્રોનના 1s2 2s2 અને 2p1 તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે દૂર કરવાનો હતો ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો બેરિલિયમની અંદર દૂર કરવાનો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાંથી છે જ્યારે બોરોનમાંથી દૂર થતો ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં છે કમ્પેરેટિવ સ્ક્રીનિંગ અસરની વાત કરીએ તો સ્ક્રીનિંગ અસર આની અંદર વધુ જોવા મળે આની અંદર ઓછું જોવા મળે એટલે સ્ક્રીનિંગ અસર આમ સમજી શકે 2s કરતા 2p ની વધારે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ આગળના ચેપ્ટરની અંદર બીજા ચેપ્ટરની અંદર સમજીએ આપણે SPDF S કક્ષકનું કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણ હોય કમ્પેરેટિવલી P કક્ષક કરતા ક્યારે જ્યારે બધાનો મુખ્ય કુંડમાંક એક સમાન હોય ત્યારે આ બંનેના મુખ્ય કુંડમાંક સમાન છે એટલે 2p કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કરતા 2s કક્ષકના કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે હશે જેથી કરીને 2s માંનો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ જ્યારે 2p કક્ષકમાં સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થશે જેથી કરીને બોરોન કરતા બેરિલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય વધુ છે આમાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય અને આનંદ સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થશે નહીં એટલા માટે આપણે લખી શકીએ ડેલ્ટા આઈ એચ બોરોન એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું કોના કરતા તો ડેલ્ટા આઈ એચ બંને માટે 1101 કોના કરતા બેરિલિયમ કરતા આ રીતે આપણે એને સરળતાથી સમજી શકીએ સેમ નાનો એવો એક બીજો પ્રશ્ન ઓક્સિજન કરતા નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય વધારે છે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમાં આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ઘટે એનો મતલબ એમ કહી શકાય કે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 અને ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 આના કરતા વધુ ઓક્સિજન લેવો જોઈએ પરંતુ નાઇટ્રોજનની વધારે દર્શાવે છે તો એના માટે જવાબદાર છે ઇલેક્ટ્રોન રચના સમજીએ 1s2 2s2 2px1 2py1 અને 2pz1 અહીંયા
तो 1s2, 2px2, 2py1 and 2pz1 એનો મતલબ એમ કહી શકાય કે અહીંયા જે p કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે ને અને અહીંયા જે p કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો અહીંયા ઉન્ના નિયમ પ્રમાણે મહત્તમ સ્પિન ભ્રમણનો નિયમ એક એક ઇલેક્ટ્રોન ના ગોઠવાય ત્યાં સુધી યુગ્મીકરણ શક્ય ના બને આમાં ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય ત્યારબાદ ચોખ્ખો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામશે એટલે ઉન્ના નિયમ પ્રમાણે અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક विशेष स्थायित्व अगर ना चैप्टर में समझिए प्रमाण है पूर्ण अथवा अर्धपूर्ण भरायेली कक्षकों की विशेष स्थायित्व होती है એટલે આની સાપેક્ષે એટલે ઓક્સિજન ની સાપેક્ષે નાઇટ્રોજન માં ઇલેક્ટ્રોન વિશેષ સ્થિરતા પ્રાપ્ત કરે છે એટલે પ્રથમ એની પણ એન્થાલ્પી નું મૂલ્ય વધારે હોય છે બીજું કારણ અહીંયા જે કક્ષક માં છે એટલે એક જ પેટા કોષ માં બે ઇલેક્ટ્રોન વચ્ચે નું અપાકર્ષણ હોવાને કારણે બંનેને ગમતું નથી ભેગા રહેવું એટલે થોડી ઊર્જા આપો તો એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે એટલે બંને કારણ એક તો અર્ધપૂર્ણની વિશેષ સ્થાયિતા એટલે પણ એની ગણ એન્થાલ્પી મૂલ્ય વધારે છે આનું ઓછું અને સાપેક્ષે એટલે પણ ઓછું છે કે એક જ કોષમાં બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય વધારે હોય છે એટલે બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ હોય જેથી કરીને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકીએ અને આને જ કારણે આપણે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ કોનું તો કે ઓક્સિજનની સાપેક્ષે નાઇટ્રોજનનું લખી લઈએ